નમસ્કાર મિત્રો, ભુજ મધ્યે હાલમાં જ શુભારંભ થયેલ ભુજના જાણીતા સર્જન એવા ડૉક્ટર ઘનશ્યામ પરમારની નવનિર્મિત હોસ્પિટલ જીજી હોસ્પિટલ, જે કચ્છની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાંથી એક, અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો હાલમાં જ શુભારંભ થયેલ છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશથી અંદરની સુવિધાઓને આપણે નિહાળીશું. શરૂઆત આપણે કરીશું મેડિકલ સ્ટોરથી, જે મેડિકલ સ્ટોર આપ આ વિડીયોમાં જોઈ શકો છો. સાથે સાથે પેશન્ટ વેઇટિંગ ગેલેરી જોઈ શકો છો આપ વિડીયોમાં, અને સામેની સાઈડ રિસેપ્શન. તો ડૉક્ટર ઘનશ્યામ પરમારની નવનિર્મિત હોસ્પિટલને આપણે નિહાળીશું. ડૉક્ટર ઘનશ્યામ પરમાર, જે સર્જન તરીકે બહોળો અનુભવ ધરાવે છે, ભુજના જાણીતા ડૉક્ટર ઘનશ્યામ પરમાર, જે જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમનું ધોરણ 6-12 સુધીનું શિક્ષણ નવોદય વિદ્યાલયમાં થયેલ છે. નવોદય વિદ્યાલય જે ભારતની શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળા, ચાલો જાણીશું તેમના વિશે વિસ્તારમાં, અને હોસ્પિટલની સુવિધાઓને આપણે જાણીશું, અને હોસ્પિટલને આખી આપણે સંપૂર્ણ રીતે જોઈશું અને વાતચીત કરીશું આપણે ડૉક્ટર ઘનશ્યામ પરમાર સર સાથે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું છું જગદીશ વાઘેલા. મિત્રો, આજે હું આવ્યો છું ભુજના જાણીતા ડૉક્ટર સર્જન ડૉક્ટર ઘનશ્યામભાઈ પરમાર, એમની હોસ્પિટલનો શુભારંભ ગઈકાલે તારીખ 10-11-2024 રોજ થયેલ છે. અમને આમંત્રણ મળેલું હતું, તો આજરોજ હું એમની હોસ્પિટલે મુલાકાત લીધેલ છે. તેમને શુભેચ્છા પાઠવું છું અને સાહેબ સાથે પણ મુલાકાત કરીશ, અને એમની હોસ્પિટલની જે અદ્યતન સુવિધાઓ છે તો એના વિશે આપણે જાણીશું. તો સૌથી પહેલા તો સર, તમારો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે, અને નવી નિર્મિત તમારી જે હોસ્પિટલ છે એને શુભારંભે આપશો, આપને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ. સર, તમારો જે કારકિર્દીનું છે, તમારા એઝ એ ડોક્ટર તરીકેનો, ટૂંકમાં થોડીક માહિતી આપશો, જણાવશો, તો આપના જે પાછળનો જે અનુભવ છે એઝ એ ડોક્ટર તરીકેનો, તો એમનો ટૂંકમાં પરિચય આપશો. હું એઝ એ ફૂલ ટાઈમ સર્જન, એટલે પૂર્ણકાલીન સર્જન તરીકે 2005 જીકે જનરલ હોસ્પિટલમાં જોડાયો હતો, અને લગભગ એક દાયકો એટલે કે 10 સુધી ત્યાં ફૂલ ટાઈમ સર્જન તરીકે ત્યાં સેવા બજાવેલ હતું. પછી 2014 પછી અદાણીનું 2009 જો કે આગમન થઈ ચુક્યું હતું, અને 2014 જ્યારે જનરલ હોસ્પિટલ છે અદાણીને સોંપાણી, એટલે અમે સરકારી, એ વખતે સરકારીમાં હતા, સરકારી પગારદાર હતા, એટલે એમાંથી પછી તમને 2 ઓપ્શન હતા, ઈધર તમે સરકારીમાં કન્ટિન્યુ કરો, અથવા તો મીન્સ કન્ટિન્યુ કરવું હોય તો તમારી ટ્રાન્સફર થાય, અથવા તો તમારે છોડવું હોય તો છોડી શકો અને અદાણીમાં જોઈન કરી શકો. એ વખતે પછી અમે સરકારીને પછી તિલાંજલિ આપી, અને પછી મેં પ્રાઇવેટ શરૂ કર્યું, એટલે 2014 થી પછી મેં પ્રાઇવેટ શરૂ કર્યું, અને લગભગ એક દાયકો એમાં પણ થઈ ચુક્યો છે. એટલે 2014 થી હું 2015 શ્યામ મેડિકલમાં જોઈન કરી, અને એક દાયકો મેં શ્યામ મેડિકલમાં સર્જન તરીકે સેવા બજાવી, અને હવે 20 અનુભવ પછી મેં મારી પોતાની હોસ્પિટલ જીજી હોસ્પિટલ તરીકે અહીંયા રાજકોટ સીમાજાણીની બાજુમાં આરટીઓ રિલોકેશન પર યોગેશ્વરધામમાં જીજી હોસ્પિટલ શરૂ કરેલ છે. સર, હું જાણી શકું કે આપનું જે હોસ્પિટલનું નામ છે જીજી હોસ્પિટલ, એના પૂરું નામ શું છે? એકચ્યુઅલી એમાં એવું હતું કે હું જ્યારે એઝ એ સર્જન ભણતો હતો ત્યારે જે જામનગરની હોસ્પિટલ છે એનું નામ પણ જીજી હતું, જે ગોવિંદસિંહ, અને આમાં મારું નામ પણ ઘનશ્યામ છે, મારા ફાધરનું નામ પણ ગોવિંદભાઈ છે, એટલે મારું અને મારા ફાધરના જે ફર્સ્ટ લેટર હતા એ જ રીતે ગુરુ ગોવિંદસિંહ હતું, એ જ રીતે ઘનશ્યામ ગોવિંદભાઈ નામ રાખે છે. સર, આપની હોસ્પિટલમાં અત્યારે કેટલો ફૂલ સ્ટાફ અને શું શું સુવિધા અત્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલી છે, એમાં 8 સ્પેશિયલ રૂમ છે, લગભગ 4 ડિલર છે, 4 સ્પેશિયલ છે, અને પ્લસ નીચે સ્પેશિયલ વોર્ડ બનાવેલો છે. એક બાજુમાં 7 દર્દી એક સાથે રહી શકે એમ છે, એક બાજુમાં 3 દર્દી એક સાથે, એટલે 10 એ રીતે સ્પેશિયલ વોર્ડ છે. પેલા સ્પેશિયલ રૂમ છે, નીચે સ્પેશિયલ વોર્ડ છે, અને પ્લસ 5 બેડ આઈસીયુના છે, કે જેમાં જે એકદમ ક્રિટિકલ સારવાર આપણે કહીએ, જેમાં વેન્ટિલેટરને જરૂર પડે, એટલે એ બધી વ્યવસ્થા ત્યાં રાખે છે. પ્લસ 2 અદ્યતન ઓપરેશન થિયેટર છે,
કે જેમાં એક બાજુમાં એન્ડોસ્કોપી અને રૂટીન સર્જરી પણ થઈ શકે, અને બીજી બાજુ છે ત્યાં લેપ્રોસ્કોપી અને બીજી સર્જરી પણ થઈ શકે. મોડ્યુલર રૂટીનમાં યુઝ્યુઅલી અમે ધારો કે એકદમ ક્લીન કેસ હોય, મોડ્યુલર રૂટીન ઓપરેશન ઇન્ફેક્ટેડ બી કરી શકાય અને રૂટીન પણ સર્જરી કરી શકતો હોય છે, એવું વાંધો નથી. સર, આપની સાથે કોઈ અન્ય ડોક્ટર સાથે અહીંયા સેવા આપી રહ્યા છે કે સિંગલ તરીકે? ના, અત્યારે મારી જોડે ડોક્ટર જયંતિ સતોરા છે, પોતે એમડી ફિઝિશિયન છે, એટલે હાર્ટ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને રૂટીન બીજા તાવ અને મતલબ સ્ટ્રોક આવે સિવિલ સ્ટ્રોક એ બધાની સારવાર, મેડિકલ ને લગતી સારવાર હોય એ આ છે, ઓપરેશન ને લગતી સારવાર હોય મારે આપણને પછી આઈસીયુમાં ક્રિટિકલ ઇલનેસ હોય તો સતોરા સર સંભાળશે. ડોક્ટર ઘનશ્યામ પરમાર સાહેબ છે, એમ એસ જનરલ સર્જન છે, એમની હોસ્પિટલ વિશે આપણે હજી પણ વધુ માહિતી મેળવીશું અને આપણે જોઈશું આ હોસ્પિટલની જે અદ્યતન સુવિધાઓ છે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો ચાલો મિત્રો આપણે હવે જોઈએ આપણે મુલાકાતની અંદર આ હોસ્પિટલની સુવિધાઓ ઉપલબ્ધ છે એના વિશે વધુ માહિતી મળીશું. ચાલો મિત્રો જાણીશું આ હોસ્પિટલની સુવિધાઓ અને અન્ય ડોક્ટર વિશે અને નિહાળીશું સંપૂર્ણ હોસ્પિટલ. આ છે ડોક્ટર જયંતિ સતવારા, જે એમડી ફિઝિશિયન છે, તેમની ઓપીડી. સાથે સાથે આપણે જોઈશું જે આ હોસ્પિટલના સ્પેશિયલ રૂમ્સ એની અંદરની સુવિધાઓ. બાજુમાં વિઝિટિંગ ડોક્ટર જે આ હોસ્પિટલની મુલાકાતે આવતા હોય એમની ઓપીડી તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. સ્પેશિયલ રૂમ્સ, સ્પેશિયલ રૂમની અંદરની જે સુવિધાઓ એસી સાથે, ખૂબ જ સુંદર અને સ્વચ્છ હોસ્પિટલ અને ખૂબ જ સ્વચ્છ રૂમ્સ સાથે સાથે સારી સુવિધાઓ ઉપલબ્ધ. આગળ આપણે હોસ્પિટલના અન્ય રૂમો વિશે પણ આપણે માહિતી મેળવીશું, જોઈશું. આ છે સુંદર હોસ્પિટલ જે હાલમાં જ શુભારંભ થયેલ છે. લિફ્ટની સુવિધા પણ આ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે. લિફ્ટનો પણ દર્દીઓ માટે અને જે પેશન્ટના સગા સંબંધી આવતા હોય એના માટે સુવિધાઓ છે. સાથે સાથે ડિલક્સ રૂમ્સ પણ અહીંયા આ હોસ્પિટલમાં સુવિધાઓમાં છે. ડિલક્સ રૂમ આ છે, ડિલક્સ રૂમની અંદરની સુવિધાઓ, એસી સાથે સ્વચ્છ બેડ અને સગા સંબંધીઓ માટે બેસવાની તેમજ સુવાની વ્યવસ્થા. ચાલો જોઈએ ઓપરેશન થિયેટરની અંદર તો કઈ કઈ સુવિધાઓ છે. અત્યંત આધુનિક સાધનોથી સુસજ્જ ઓપરેશન થિયેટર એટલે મોડ્યુલર ઓપરેશન થિયેટર, એન્ડોસ્કોપી અને લેપ્રોસ્કોપી સર્જરીની સુવિધાઓ આ હોસ્પિટલમાં. તો આની અંદર તમે જોઈ શકો છો બે ઓપરેશન થિયેટર છે. તો પહેલું ઓપરેશન થિયેટર આપણે જોઈ શકીએ છીએ આ વિડીયોની અંદર, ત્યારબાદ આપણે જોઈશું બીજું ઓપરેશન થિયેટર જેની અંદર વિવિધ સારવાર થઈ શકે છે. ઓપરેશનની અંદરના જે સાધનો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જીજી હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધા વિશે હું તમને જણાવું તો અત્યંત આધુનિક સાધનોથી સુસજ્જ ઓપરેશન થિયેટર, ડિલક્સ સ્પેશિયલ તથા જનરલ અને સ્પેશિયલ વોર્ડની સુવિધાઓ, હોસ્પિટલની અંદર જ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધાઓ, લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી સર્જરી સુવિધાઓ,
24 કલાક તાત્કાલિક સારવાર, શુદ્ધ વાતાવરણ વચ્ચે આવેલી હોસ્પિટલ, વિશાળ પાર્કિંગ સુવિધાઓ, સાથે સાથે વિઝિટિંગ ડોક્ટર્સ જે વિવિધ સારવાર અહીં ઉપલબ્ધ છે, ફૂલ ટાઈમ ફિઝિશિયન ડોક્ટરની સુવિધા છે. તો આ બધી સુવિધાઓ જીજીપ હોસ્પિટલમાં તમને મળી શકશે. આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે આધુનિક સાધનો છે જે ઓપરેશન માટે ઉપયોગ થાય છે તે જીજી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ વાઇડ પાર્કિંગ ફેસિલિટી, એટલે વિશાળ પાર્કિંગની ફેસિલિટી. તમે આ દ્રશ્ય તમે જોઈ શકો છો જે ઉપરથી લીધેલ છે. વિશાળ પાર્કિંગ અને શુદ્ધ વાતાવરણ વચ્ચે આવેલી આ હોસ્પિટલ, જ્યાંથી તમે ઉપરથી તમે ભુજિયો ડુંગર અને બાજુમાં સ્મૃતિવન પણ તમે અહીંયાથી ઉપરથી તમે નિહાળી શકો. આ હોસ્પિટલ સંપૂર્ણ શુદ્ધ વાતાવરણ વચ્ચે આવેલી છે અને વિશાળ પાર્કિંગ ફેસિલિટી આ હોસ્પિટલ ધરાવે છે. બાજુમાં ઇમરજન્સી 5-bed ICU ફેસિલિટી પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ICU એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ, 5-bed સાથે સાધનોથી સજ્જ આ હોસ્પિટલ ICU વિભાગ તમે જોઈ શકો છો. સ્પેશિયલ વોર્ડ નંબર 2, એટલે જનરલ વોર્ડમાં સ્પેશિયલ વોર્ડ, જે દર્દીઓ વધુ ખર્ચ ન પડી શકતા હોય ડિલક્સ અને સ્પેશિયલ વોર્ડનો તે સ્પેશિયલ વોર્ડમાં પણ દાખલ થઈ શકે. જીજી લેબોરેટરી, હોસ્પિટલની અંદર જ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. જીજી લેબોરેટરી જે હોસ્પિટલની અંદર જ આવેલી છે, જેની અંદર લેબોરેટરીની સુવિધા આ દર્દીઓને મળી શકશે. આ છે જનરલ વોર્ડ. જનરલ વોર્ડ જે અદ્યતન સુવિધાઓથી સજ્જ, જેની અંદર કુલ 6 beds સાથે સાથે ટીવી અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે સ્વચ્છ સફાઈ સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ. જીજી હોસ્પિટલની સંપૂર્ણ સુવિધા વિશેની માહિતી અને તે હોસ્પિટલનું સંપૂર્ણ વ્યૂ, જીજી હોસ્પિટલનું રાત્રિનું દ્રશ્ય તમે જોઈ શકો છો સુંદર દેખાતી. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય, આ હોસ્પિટલની સુવિધા વિશેની માહિતી જો તમને ગમી હોય, તો આ વિડીયોને તમારા અન્ય મિત્રોને જરૂર જાણ કરજો. આ હોસ્પિટલનું એડ્રેસ છે રાજગુર સમાજવાડીની બાજુમાં ડૉક્ટર ઘનશ્યામ પરમારની નવનિર્મિત હોસ્પિટલ જીજી હોસ્પિટલ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. આવી જ અન્ય માહિતી, કચ્છની અન્ય માહિતી હું તમારી સામે લઈ આવીશ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.